ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતી સલમાનને જેલને હવાલે કરવામાં આવ્યું છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. મૌલાના મુફતી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે મૌલાના મુફતી આરોપીના વકીલ સોમવારે તેની જામીન માટે અરજી કરશે. ગત 24મી ડિસેમ્બરની રાત્રે ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફતીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેને પગલે મૌલાના મુફતી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે, જે આજે પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો, જેને પગલે કોર્ટે મૌલાના મુફતીની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આરોપીના વકીલ સોમવારે તેની જામીન માટે અરજી કરશે. આ સમગ્ર કેસની તપાસ DYSP KJ ચૌધરીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતી સલમાન અઝહરીને વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના મુફતીએ જૂનાગઢમાં પણ ભડકાઉ ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા મુંબઈથી ગુજરાત પોલીસ અને ATS દ્વારા મૌલાનાની ધરપકડ કરીને ગુજરાત લવાયો અને કોર્ટમાં રજૂ કરાયો હતો.